બનાસકાંઠા જિલ્લાનું નામ બનાસ નદીના નામ ઉપરથી પડેલું છે અને ભૂતકાળમાં બનાસ નદી પાણીથી ખળખળ વહેતી હતી અને આખો જિલ્લો હરિયાળો જિલ્લો હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બનાસ નદી સુકાતી ગઈ. આ ઉપરાંત નદી ઉપર ડેમ બંધાઈ જતા નદીના પાણીનું કુદરતી વહેણ પણ બદલાઈ ગયું. નબળી નેતાગીરીના લીધે બનાસ નદી કે જે ડીસા સહિત આજુબાજુના ગામના ભૂગર્ભ જળને રિચાર્જ કરતી હતી તે સુકાવા માંડી. તો બીજી તરફ સરહદી વિસ્તારમાં જે પાણીની તંગી હતી તે તંગી દૂર કરવા માટે ડીસા તાલુકાના આખુલ ગામ નજીક બનાસ નદીના કિનારે 22 બોર બનાવવામાં આવ્યા હતા. દિવસ રાત ચાલતા બોર દરરોજનું લગભગ 2 મિલિયન લીટર પાણી ડીસાના ભૂગર્ભમાંથી નીકાળી સરહદી તાલુકાઓમાં પાઇપલાઇન મારફત મોકલવામાં આવતું હતું. એક તરફ નદી બંધ થઈ અને બીજી તરફ રોજનું લાખો લીટર પાણી ડીસાના ભૂગર્ભમાંથી નીકાળવામાં આવતું હોવાના લીધે ડીસામાં ભૂગર્ભ જળ પણ દિવસે ને દિવસે ઊંડા જવા લાગ્યા. આથી લગભગ 50 વર્ષ પહેલા ડીસામાં જે ભૂગર્ભ જળ 70 ફૂટે હતા તે નદી બંધ થવાથી અને આ બોરના લીધે અત્યારે 1200 ફૂટે પહોંચી ગયા છે. ડીસાની આ દશાને લઈને આજ સુધી કોઈ જ સ્થાનિક નેતાએ રસ લીધો નથી અને તેના લીધે જ ડીસા તાલુકો ન ધણિયા તો બની ગયો હતો. ત્યારે પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કોઈ નેતાએ આગળ આવીને ડીસાની ચિંતા વ્યક્ત કરી છે અને તે નેતાનું નામ છે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી. મગનલાલ માળીએ ડીસામાંથી ઉલેચી રહેલા બોર બંધ કરાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારના પાણી પુરવઠા ચેરમેન કુંવરજી બાવળિયાને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીની રજૂઆતના પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પાણી પુરવઠા ચેરમેન કુંવરજી બાવળિયાએ પણ હકારાત્મક જવાબ આપ્યો છે. મગનલાલ માળીએ પૂરા તર્ક સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પાણી પુરવઠા મંત્રીને સમજાવ્યા છે. મગનલાલ માળીના જણાવ્યા પ્રમાણે અગાઉ થરાદ વિસ્તારમાં પાણીની તંગી હતી અને તેના લીધે તે વિસ્તારમાં પાણીનો પુરવઠો પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડીસામાં 22 બોર બનાવવામાં આવ્યા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસોથી આ વિસ્તારમાં નર્મદાની કેનાલ લાવી દેવામાં આવતા આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાના લીધે હવે આ વિસ્તારમાં પહેલા જેવી પાણીની જરૂરિયાત ન હોવાના લીધે પાણી બંધ કરવાની અપીલ કરી છે કે જેનાથી ડીસાના ઊંડા જતા તળને ઉપર લાવી શકાશે. ડીસા તાલુકાના અને ધાનેરા તાલુકાના કેટલાક ગામોનો વર્ષો જૂનો પ્રશ્ન, જેવો કે આખોલ અને માલગઢ ગામના કિનારે છેલ્લા 60 વર્ષથી ચાલતા બોર જેમનું પાણી થરાદ વિસ્તારમાં લોકોને પીવા માટે જાય છે, એ બોરથી ભૂતકાળમાં તો બરાબર હતું કે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહોતી એટલે છેવાડાના ગામોમાં બનાસ નદીના કિનારેથી પાણી આપવામાં આવતું હતું. પણ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ જ હેમતથી નર્મદા નદીના નીર થરાદ, વાવ, સુઈગામથી લઈ અને છેક રાજસ્થાનના પટ્ટા સુધી પહોંચી ગયા છે અને છેલ્લા 7 વર્ષથી ફિલ્ટરેશન પ્લાન્ટ જે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાય એ પણ વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે ગુજરાત સરકાર પાસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અને આપણા પાણી પુરવઠા મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયાને લેખિત અને મૌખિક રજૂઆત કરીને આ બોર તાત્કાલિક અસરથી બંધ થાય અને ડીસા તાલુકાના અને ખાસ કરીને ડીસાના કેટલાક ગામો અને ધાનેરાના કેટલાક ગામો કે જેના તળ આજથી 20-25 વર્ષ પહેલાં 60-70 ફૂટના હતા જે અત્યારે વધીને 1200 ફૂટ સુધી જતા રહ્યા છે, ત્યારે આ બોર બંધ કરવા માટે સરકારમાં વિનંતી કરી છે. માનનીય કુંવરજીભાઈ બાવળિયાએ ખૂબ પોઝિટિવ સીએમ સાહેબની આજ્ઞાથી ખૂબ જ પોઝિટિવ એમને વાત કરી છે કે ચીફ એન્જિનિયરને વાત કરીને તાત્કાલિક અસરથી આ બોરનું, જો થરાદ વિસ્તારમાં આ બોરના પાણીની જરૂર નહીં હોય અને જરૂર હશે તો પણ ત્યાં આગળ નર્મદાના ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી વધારાનું પાણી એમને આપીને આ બોર બંધ કરાવવા માટે તાત્કાલિક અસરથી આ બોર બંધ થશે એવી એમને હૈયા ધારણા પણ આપી છે. અને મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની, આપણા વિજયભાઈ રૂપાણીની અને કુંવરજીભાઈ બાવળિયા ઉપર કે એમને ડીસા અને ધાનેરાના લોકો કે જે હવે દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે એમની આ લાગણી અને ખેડૂતોની ખૂબ મોટી રજૂઆતના હિસાબે મેં જે આ રજૂઆત કરી છે તો એ 100% બોર બંધ કરશે એવો મને વિશ્વાસ છે. અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જે તે વિસ્તારમાં પાણી આપવાનું કામ કર્યું છે, સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને પાણી પુરવઠા મંત્રીશ્રીને
ડીસા, ધાનેરા અને પાલનપુર તાલુકામાં કોઈપણ હિસાબે નર્મદાના નાણી પાણી પહોંચે અને નર્મદાના પાણીથી આપણી બનાસ નદી, સીપુ નદી અને ધાનેરાની રેલ નદી એ સજીવન થાય એ માટે પણ વિનંતી કરી છે અને આગામી દિવસોમાં આ બધું કામ આપણું પૂરું થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા હતી અને આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાંથી પાણી છોડવાની માંગ પ્રબળ બની રહી હતી. ત્યારે આજ નર્મદાની મુખ્ય કેનાલમાંથી આજે બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.